ओके मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छे भवादिगणना विशेष धातु एनी पहला चुहोत्यादि त्रीजा गणना 24 धातुओ जोई गया जेमा प्रथम छ आकारांत महाघा दादा त्रण इकारांत केबिहरी ए पछी एक उकारांत हु छ रुकारांत श्रु घृहृ रूप रुभृ अने आठ हलंत भस धन जन धीस निज विज विसतुर। आ रीते જ્યોત્યારી ગણના 24 ધાતુઓ પૂરા કર્યા એ પછી ભવાદી ગણ પ્રથમ ગણના વિશેષ ધાતુઓ આપણે જોઈ રહ્યા છે। એ વિશેષ ધાતુઓમાં પ્રથમ ગુહ ધાતુ અને એ પછી ગુહ ધાતુમાં ઉદુપધાયા ગુહ સૂત્રથી ઉદુપધાયા ગુહ સૂત્રથી ગુહ ગુહતી ગુહતે ગુહની જગ્યાએ દીર્ઘ ઉ થાય છે ઉદુપધાયા ગોહ સૂત્રથી। એ પછી ગુપ ધૂપ વિચિપણી પનિભ્યાયથી ગુપ ધૂપ વિચિપણ અને પન આ પાંચ ધાતુ જેમાં આય પ્રત્યય લાગે છે। ત્યાર પછી ઋતેરિયંગમાં સૌત્ર ધાતુ છે જેમાં યંગ પ્રત્યય લાગે છે ઋત ધાતુને। કમેરણિયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગે છે અને કમ ધાતુ છે। એ પછી ત્રણ ગુપ તિજ કિદ ભ્યસન જેમાં ગુપ ધાતુ તિજ ધાતુ અને કિદ ધાતુ જેને સન પ્રત્યય લાગે છે સનાદ્યંતા ધાતવહના પ્રત્યય લાગે છે અતો ગુણેમાં પ્રરૂપ એકરૂપ થાય છે। એ પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી માન ધાતુ બદ્ધ ધાતુ દાન ધાતુ અને સાન ધાતુ આ ચાર ધાતુને સંતો લાગે છે અનુવૃત્તિ તરીકે આવે છે પણ સાથે સાથે અભ્યાસનો દીર્ઘ થાય છે। દીર્ઘ થતા પહેલા રસ્વ કરીએ છીએ પછી રસ્વ ઇકારાંત કરીએ છીએ અને પછી દીર્ઘ કરીએ છીએ આટલી વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ અને એમાં છેલ્લો ધાતુ આપણો દાન ધાતુ છે। આમ છેલ્લો સાન છે આ સૂત્રમાંનો પણ દાનમાં આપણે આત્મને પદમાં વર્તમાને લટ લકાર પૂર્ણ કરેલ છે અને એ પછી આવીએ છીએ લંગ લકાર બીજા ક્રમે આત્મને પદના પ્રત્યય। તો એ આત્મને પદના પ્રત્યય જોતા પહેલા તમને પ્રક્રિયાના સૂત્રો બતાવી દઉં જે અંગ બનાવવા માટે કોમન છે અને પછી પ્રત્યયો લંગ લકાર એટલે કે વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ માત્ર 24 કલાકની મર્યાદાનો સમય બતાવે છે। તો દાન આર્જવ અનુકૂળ થાય છે એ અર્થમાં ઉભયપદી ધાતુ છે। પહેલું સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી આ ચાર ધાતુને દીર્ઘ થાય છે અભ્યાસનો અને સન પ્રત્યય અનુવૃત્તિ તરીકે આવે છે ગુપ્ત કિદભ્ય સનમાંથી। સંયંગો સૂત્રથી સન પ્રત્યય લાગે છે અને યંગ પ્રત્યય જ્યાં લાગશે ત્યાં જો ધાતુને દ્વિત્વ નહીં કર્યો હોય તો દ્વિત્વ કરવું એવું સંયંગો સૂત્ર કહે છે એટલે દાન દાન પરમાં સન। પછી હલાદિ સે સહ સૂત્રથી હલાદિ હિ સે સહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ શેષ હલને લોપ કરીએ છીએ અને માત્ર એકલો દા રાખીએ છીએ એટલે દા દાન પરમાં સન। પછી હ્રસ્વ સૂત્રથી હ્રસ્વ સૂત્રથી અભ્યાસસ્ય હ્રસ્વ ભવતી અભ્યાસનો એટલે કે પૂર્વ અભ્યાસમાં રહેલ પૂર્વમાં રહેલા અભ્યાસનો હ્રસ્વ થઈ જાય છે એટલે દાનો આનો અ થઈ જાય છે એટલે દ થઈ જાય દદાન થઈ જાય છે। એ પછી આગળ સંયત સૂત્રથી સન પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યાસનો ઈકારાદેશ થઈ જાય છે એટલે આપણે અભ્યાસમાં અ છે એનો ઈ થઈ જાય છે એટલે દી થઈ જાય છે દિદાન પરમાસન। અને એ પછી માનબદ્ધ દાન સાનભ્યો
दीर्घस्य अभ्यास सूत्रथी पूर्व अभ्यास में रहेल अभ्यास नो दीर्घ कर दईए छे एटले दी माथी दी रस्व छे अने दीर्घ ई करीए छे एटले दी दान परमा सन सन मां हलंतिम सूत्र थी ननित संज्ञा थई जाय छे तस्य लोपः अदर्शनम लोपः थई जाय छे अने ए पछी छेल्लू सूत्र नश्चा पदांतस्य झलि सूत्र थी संधिनुं सूत्र छे आ अपदांत पदना अंत में नहीं पदना अंते नहीं होय एवो मकार अने नकारनो शुं थई जाय छे तो के अनुस्वार थई जाय छे एटले ए रीते नश्चा पदांतस्य झलि लागे छे અને આટલા સૂત્રો જે છે એ અંગ બનાવનારા સૂત્રો છે અંગ બનાવનારા સૂત્રો છે અને એ પછી લંગ લકારમાં આવીએ પહેલા પ્રત્યયો જોઈ લઈએ તો પ્રત્યયોમાં કોમન પ્રત્યય જે છે એ ત આતામ જ આત્મને પદના પ્રત્યયો ત આતામ જ થાસ આથામ ધમ ઈટ વહી મહિયન આ કોમન પ્રત્યયો છે અને આ કોમન પ્રત્યયોને લંગ લકારના પ્રત્યયો બનાવીએ છીએ ત્યારે પ્રથમ પુરુષ એક વચનમાં ત જે છે એ તનો ત રહે છે એકે સૂત્ર લાગુ પડતું નથી બહુ સહેલા પ્રત્યયો છે બહુ ઓછા સૂત્રો કામ કરે છે તો તનો ત રહે છે કોઈ સૂત્ર લાગુ પડતું નથી પ્રથમ પુરુષ એક વચન એટલે કે ત્રીજો પુરુષ એક વચન આપણે પ્રથમ જ રાખીશું પ્રથમ પુરુષ એક વચન ત્યાર પછી દ્વિવચનમાં આતામ છે અને આતામ ન થઈ જાય છે ઈતામ થઈ જાય છે પહેલા તો આતો ગીત થી ઈયતામ થઈ જાય છે અને લોપો વેરવલી થી યનો લોપ થઈ જાય છે અને પછી ઈતામ બની જશે બહુવચનમાં ઝ છે જેનો ઝંત થી અંત થશે અને અંત રહેશે એ પછી મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે થાસ પ્રત્યયમાં સ જે છે એ ન વિભક્તો તુષ્માથી સ જશે નહીં ઈતકરણ થશે નહીં પરિણામે સસજુ સ્વરૂહ ઉપદેશે અજનુનાસી ગીત તસ્ય લોપ અદર્શનમ લોપ અને ખરવસાનાય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે કે થાહા થઈ જશે આથામમાં આતો ગીત સૂત્રથી ઈયથામ અને લોપો વિરોલી સૂત્રથી ઈથામ થઈ જશે ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડશે નહીં ધ્વમનું ધ્વમ રહેશે અને ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે તો ઈટમાં હલંત્યમ સૂત્રથી તની ઈટ સંજ્ઞા થઈ જશે માત્ર ઈ રહેશે વહીમાં કોઈ સૂત્ર લાગુ નહીં પડે વહી રહેશે અને મહી અંગમાં હલંત્યમ સૂત્રથી અંગની ઈટ સંજ્ઞા થઈ જશે અને ખાલી મહી રહેશે તો આ રીતે નવ પ્રત્યયો ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી આ રીતે પ્રત્યયો થશે તો આવીએ પ્રક્રિયા તરફ આવીએ ધાતુ છે આપણી પાસે દાન ધાતુ ધાતુ છે દાન ધાતુ મૂળ અવસ્થામાં ઔપદેશિક અવસ્થામાં દા ઓકે દાન ન આખો છે અરહેલો છે અનુનાસિક છે અને સ્વરિતનું ચિહ્ન છે પરિણામે આપણને દિશા મળે છે કે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલેથી એ ઉભયપદી ધાતુ છે પહેલી પ્રક્રિયા ધાતુ સંજ્ઞા બનાવવાનું છે ધાતુ સંજ્ઞા પહેલા ઔપદેશિક અવસ્થામાં છે અને ઔપદેશિક અવસ્થામાંથી ધાતુ સંજ્ઞા બનાવવાની છે ધાતુ સંજ્ઞા બનાવવા માટે પ્રક્રિયા છે આપણે ઇતકરણ છે હવે ઉપદેશ્ય અજ અનુનાસિક ઇતથી અનિયત સંજ્ઞા થશે એટલે
दान रसे पची मान बद दान सानप्यो दीर्घच अभ्यासस्य सूत्रथी सन प्रत्यय लागसे अने कर्तरी सप लागसे पची हलंत्यम सूत्रथी पनी अने ननी संज्ञा थसे अने लसकव तद्दिते सूत्रथी सनी संज्ञा थसे એટલે દાન અને સ રહેશે પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન થશે અને પરમાસ પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં નો લોપ થતા દાદાન સ રહેશે પછી હ્રસ્વ સૂત્રથી આનો લોપ થતા દદાન થશે અને પરમાસ પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી હ્રસ્વ અરે સંન્યત સૂત્રથી દિદાન થશે અને માન બદ્ધ દાન સાનભ્યો સૂત્રથી દીર્ઘ થશે એટલે દિદાન સ પછી નસ્ય અપદાંતસ્ય જલી સુખી સૂત્રથી નનો અનુસાર થશે એટલે દિદાન સ અને કોમન પ્રત્યય છે ત તને તો કોઈ સૂત્ર નહીં લાગે ને હા હવે એક સૂત્ર મારે કહેવાનું રહી ગયું હતું જે નવે નવ પ્રત્યયોને આગળ લાગશે અંગની આગળ લાગશે જે સૂત્ર છે લંગ લુઅંગ ષડુદાત સૂત્ર લુઅંગ લુઅંગ ષડુદાત તહ લુઅંગ લંગ ને લુઅંગ આ ષડુદાત સૂત્ર અટ નો આગમ થાય છે હા અટ નો આગમ થશે અને ટ હલંત્યમ સૂત્ર થી ઈ સંજ્ઞા થઈ જશે એટલે અદિદાન સ અદિદાન સ અને પાછળ ત છે હા અને અહીંયા સ અ છે તો સીધો જોડી દઈએ છીએ તો અ દિદાન સત અ દિદાન સત સહ અ દિદાન સત અ દિદાન સત આ રૂપ બની ગયું સહ તે ગઈકાલે અનુકૂળ થતો હતો ગઈકાલે 24 કલાકની મર્યાદા એ ગઈકાલે સહ અદિકાલે અનુકૂળ થતો હતો અહીંયા સ અને અ જે છે એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જાય છે એટલે સમા અ આવતો રહે છે બાકી બધું બરાબર છે આવીએ દ્વિવચન તરફ આવીએ સાતું છે આપણો દાન અનુનાસિક સ્વરિત બિનલ થી સંજ્ઞા થઈ જશે એટલે દાન પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ અભ્યાસ સૂત્ર થી સ્તન પ્રત્યે લક્ષ્ય અને કર્તરી અતિક્રમણ પ્રત્યે લક્ષ્ય તેમાં પની અને નની હલન સૂત્ર થી સંજ્ઞા થઈ જશે પછી સંન્યંગ સૂત્ર થી દ્વિત્વ કરતા દાન દાન હલાદી શેષ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ અને અતુ ગુણે થી પરરૂપ એકાદશ થતા સાખો પછી રસ્વ સૂત્ર થી દદાન અને પરમાસ સૂત્ર થી રસ્વ એકાદ નો આદેશ થતા પૂર્વ અભ્યાસમાં રસ્વ એકાદ નો આદેશ થતા દિદાન અને પરમાસ પછી માન બધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઈકાન અને પરમાસ પછી લંગ લુઅંગ લંગ ષડુદાત સૂત્ર થી અઠમો આગમ થશે માટે અનશ્ય પદાંત જલી સૂત્ર થી નકાર નો અનુસાર થશે એટલે દિદાંશ પેલા પછી અઠનો આગમ થશે એટલે અદિદાન
dance. अधिदांश करो के पची नश्च पदांतस्य चली आवे करो तो अ अरे रही गयो बर यहाँ बनाए दिए अधिता ना ने पची बनाए दिए नश्च पदान तस्य करिए तो अधि दांस हाँ अबे प्रत्यय मूल प्रत्यय आताम ची आताम हाँ मातु गीता सूत्र थी आने जगे ये तस्य पची तो जैसे तेवल मानु प्रत्येक में ते लोकल वेल वाली सूत्र थी या नो लोप थे जैसे लेता नहीं जैसे बनी जैसे इता हाँ पची सच याने या ईचे इता हाँ आद्गुणा सूत्र थी इनो एथसे गुण माटे इताम इतने अधिदान सेताम बराबर बनी जैसे आ ये जैसे समावतर ऐसे इतने बनी जैसे अधिदान सितम से ताम तो अधिदान सितम तेवे गई काले अनुकूल थता होता बराबर छे रूप बनी गयो अधिदान सता अधिदान सेताम आगळ आवीए बहुवचन तरफ आवीए धातु छे आपणो दान अनुनासिक स्वरित धातु संज्ञा पहला करीशु निकेता अमने उपदेशे अजनुनासिकी थी इत संज्ञा थई जता दान थई जशे मान बद दान शानभ्यो दीर्घश्च व्यासश्च सूत्र थी सन प्रत्यय लाक्षी कर्तरी शब्द विकरण प्रत्यय लाक्षी पनी अने ननी हलंत्यम सूत्र थी इत संज्ञा थई जशे शनि लसक्व तद्दिदी थी संज्ञा थई जशे स अने अ सनादि प्रत्यय होवाथी संन्यंगोह सूत्र थी धातु ने द्वित्व करता दान दान थई जशे अने अतो गुणे सूत्र थी अ अने स पररूप एकरूप थई जशे ह्रस्व सूत्र हलादि शेष सूत्र थी ननो लोप थता दादान थई जशे परमास परमास निरस्व सूत्र थी ददान थई जशे तो संन्यतः सूत्र थी अकार नो इकार थता दीदान थई जशे ले दीदान अने स मान बद दान शानभ्यो दीर्घश्च व्यासश्च सूत्र थी ह्रस्व इकार नो दीर्घ इकार थता दीदान अने स नश्च पदांतश्च जली सूत्र थी ननो अनुस्वार थई जता दीदान स लुअंग लंग लुअंग षडुत दातः सूत्र थी अटनो आगम थता अदीदान स अंग बनी गयु प्रथम पुरुष बहुवचनो प्रत्यय छे जो जंतः सूत्र थी अंत थशे अने अ स्थमा रहेलो अ अने प्रत्ययनो अ अतोगुणे सूत्र थी एक थई जशे अने ननो नश्च पदांतश्च जली सूत्र थी अनुस्वार थई जशे અદિદાન સંત બની જશે તે અદિદાન સંત તેઓ બધા ગઈકાલે અનુકૂળ થતા હતા બરાબર છે અધિદાન સંત રૂપ બની ગયું
ત્રણ રૂપ બનાવી દીધા અધિદાન સત અધિદાન શેતામ અધિદાન સંત આવીએ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે આપણો દાન અનુનાસિક સ્વરિત જગદીશ જી સર ઉપદેશ અજનુનાસિક થી અમની સંજ્ઞા દાન માનવદ દાન સાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય કર્તરી છ અને નાની હલન સૂત્રથી સંજ્ઞા સની લસકવત ઈત સૂત્રથી ઈત સંજ્ઞા સન્યંગ સૂત્રથી દિત્વ થશે એટલે દાન દાન થઈ જશે હલાદી સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નાનો લોપ થશે અતો ગુણે થી પરરૂપ એક રૂપ થતા અસમા ભળી જશે એટલે સ આખો બની જશે દાદાન પરમા સ હવે હસ્વ સૂત્ર થી આકારની જગ્યા પર અકાર નો આદેશ એટલે દદાન થઈ જશે પરમા સ સંન્યત સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં હસ્વઈ નો આદેશ થશે એટલે દિદાન થશે પરમા સ માનવદ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ નો આદેશ થશે એટલે દિદાન પરમાશ નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાની નાના સ્થાને અનુસ્વાર નો આદેશ થશે એટલે દિદાન પછી લુઅંગ લંગ લુઅંગ સડુદાસ સૂત્રથી અટનો આગમ એટલે અદિદાન પ્રત્યય છે આપણો થાસ હાસનો પ્રત્યે થાસસ્ય સૂત્ર દિશેલ થશે ને સર આમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરવાની છે બાકી કઈ કરવાનું નથી એટલે સસજુષો રૂહુ સૂત્રથી આ સને ઋત્વ કરી દઈશું એટલે ઋત્વ લખાશે આવો આવો લખાશે એટલે ર વત્તા ઉ આવો એટલે ઉ ઉપદેશ અવસ્થામાં અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજનુનાસિક ઇત થી આની ઇત કરી દઈશું બચ્યો ર અને ર નો ખર વિસાને વિસર્જનીય વિસર્ગ થશે ખર વસાનયો વિસર્જનીય સૂત્ર થી અવસાન છે અવસાન અંતે છે એટલે ર નો વિસર્ગ કરી દઈશું એટલે બની જશે થા અને હવે એ થાહા જોડી દઈશું તો બની જશે અદિદાન સહા તમ અદિદાન સહા તો ગઈ કાલે અનુકૂળ હતો થયો હતો અદિદાન સહા તમ અદિદાન સહા બરાબર છે તો અદિદાન સત અદિદાન સેતામ અદિદાન સંત અને અદિદાન સહા આટલું કાર્ય આપણે ચાર રૂપ બનાવી દીધા આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત નરેશ કુમાર હા સાહેબ ઉપદેશ જ અનુનાસિક થી અમની ઈત સંજ્ઞા માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સથી સન પ્રત્યય લાગશે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે ન અને પનિ હલંત્યમ થી સંજ્ઞા સની લસક તદ્વિત થી સંજ્ઞા સંન્યંગ હો સૂત્ર થી દ્વિત્વ કરતા દાન દાન હલાદિ શેષ થી પૂર્વભ્યાસ માં રહેલા નાનો લોપ થશે આતો ગીત થી પરરૂપ એકરૂપ થતા સ એ સમા ભળશે અશ્વ સૂત્ર થી પૂર્વ આકાર ને સ્થાને અકાર થશે એટલે દદાન થશે સંન્યત થી હસ્વ અકાર નો ઇકાર થશે એટલે દી હસ્વ દિદાન માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્ર થી ઇકાર થશે નસ્ય પદાંત જલી થી
નકાર નો અનુસ્વાર થશે એટલે થઈ જશે પછી લુંગ લંગ શરૂતા થી અટ નો આગમ થશે એટલે અદિદાંસ અદિદાંસ અંગ બની ગયો પ્રત્યય આથામ આથામ આતોગીત આતોગીત હતી ઈયતા જોડી દેવાનું એટલે થામ બરાબર છે અદિદાન સે થામ પાંચ રૂપ આપણે બનાવી દીધા અદિદાન સત અદિદાન સે તામ અદિદાન સંત અદિદાન સથાહ અદિદાન સે થામ તો પાંચ થયા હા હવે આવીએ મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે આપણો દાન અનુનાસિક અને સ્વરિત કર્માભાઈ સાહેબ અવાજ આવે છે સાહેબ આવે છે આવે છે ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્ર થી યનો લોપ એટલે દાન બરાબર છે માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્ય અભ્યાસ્ય એ સૂત્રથી સંત પ્રત્યય અને કર્તરી હલંત્યમ એ સૂત્રથી ન અને પ નો લોપ અને લસક્વ તદ્ધિતિ એ સૂત્રથી સ નો લોપ થતા સ અને અ સંન્યંગોહો એ સૂત્રથી દ્વિત્વ થતા દાન દાન હલાદિહી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થતા દાદાન અતો ગુણે હે એ સૂત્રથી સ અને અ પરરૂપ એકરૂપ થતા સ હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ થતા દદાન પરમાં સંન્યત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ થતા દિદાન પરમાં સ માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્ય અભ્યાસ્ય એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થતા દિદાન પરમાશ નચ્ચા પદાંતસ્ય જલી એ સૂત્રથી નનો નકારનો અનુસ્વર થતા દિદાંશ લુઅંગ લંગ લૃંગ ષડ ઉદ્દાત્ત એ સૂત્રથી અનો આગમ થતા અદિદાંશ મૂળ પ્રત્યયશી ધ્વમ તો ધ્વમ ધ્વમ રહેશે બરાબર છે સીધા જોડી દઈએ અદિદાંશ ધ્વમ અદિદાંશ ધ્વમ યુયમ અદિદાંશ ધ્વમ તમે બધા ગઈકાલે અનુકૂળ થયા હતા અનુકૂળ થતા હતા છ રૂપ બની ગયા અદિદાન સત અદિદાન સેતામ અદિદાન સંત અદિદાન સથાહ અદિદાન સેથામ અદિદાન સધ્વમ ઓકે આવીએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે આપણો દા ન અનુનાસિક સ્વરિત રવિન્દ્ર એક બનાવો પછી બનાવશે
પહેલા આવશે ધાતુ સંજ્ઞા બનાવવાની છે ધાતુ સંજ્ઞા બનાવવા માટે ઇતકરણ કરવાનું છે અને આ નમા અ છે અનુનાસિક છે અને સ્વરિત છે એટલે ઉપદેશ છે પાયન શેદ નાસિકિતથી અમનિત સંજ્ઞા એટલે દાન માનબદ્ધ દાન શાંડ્યો દીર્ઘશ્ચા અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યે કર્તરી શક્તિ શપિકરણ પ્રત્યે પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વતદિતેથી જ સંજ્ઞા પછી સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે દાન દાન પછી અતો ગુણે સૂત્રથી સમા અ છે અને વિકરણ પ્રત્યયનો બંને એકરૂપ થઈ જશે અને હલાદી સૂત્ર અભ્યાસમાં અનુલોપ એટલે દાદાન અને પરમાસ પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ છે ત્યાં રસ્વ થતા દાન અને સ પછી સંન્યત સૂત્ર થી અભ્યાસ મારો સ્વીકાર આદેશ એટલે દિદાન અને પરમાસ પછી માન બદ્ધ દાન શાન બે દીર્ઘશ્ચ અભ્યાસ સૂત્ર થી અભ્યાસ માં દીર્ઘ ઈકાર નો આદેશ થતા દિદાન અને પરમાસ પછી નશ્ય પદાન તશ્ય જલ્લી સૂત્ર થી અનુસાર એટલે દિદાન સ અને લુવંગ લોંગ લુવંગ ષડુદાત્ત સૂત્ર થી અટ નો આગમ એટલે અદિદાન સ ઉત્તમ પુરુષ એક વચન માં હલંત્યમ સૂત્ર થી અને આદ ગુણ સૂત્ર થી ઈનો ગુણ એ થશે એટલે પછી અદિદાન સે અ અને ઈ પરમાં હોવાથી અહમ અદિદાન સે હું ગઈકાલે અનુકૂળ થતો હતો બરાબર છે અદિદાંશે અહમ અદિદાંશે રૂપ બની ગયું ઈટ મહલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થઈ તસ્ય લોપ અદર્શનમ લોપ તેનો લોપ થાય છે અને લોપ એટલે અદર્શન તેના દર્શન થતા નથી તે આગળ જતો રહ્યો એ ઈ રહ્યો ઈનો એ કર્યો આદ ગુણ હતી સ અ છે અને અહીંયા ઈ છે પરિણામે ગુણ થાય છે એક બાજુ અંગ છે અને બીજી બાજુ પ્રત્યય છે બંને મળે છે ત્યારે ગુણ થાય છે અને છેલ્લે જોડી દઈએ છે અદિદાંશે ઓકે તો સાત રૂપ બન્યા અદિદાન સત અદિદાન સેતામ અદિદાન સંત અદિદાન સથાહા અદિદાન સેથામ અદિદાન સધ્વમ અને અદિદાન સે ઓકે આવી હવે ઉત્તમ પુરુષ દ્વિવચન તરફ આવીએ ધાતુ છે આપણો દાન અનુનાસિક અને સ્વરિત દીના હા સર ઉપદેશી અજનુનાસિક ઈત સૂત્રથી અમને ઈત સંજ્ઞા થતા દાન માન બદ્ધ દાન સાનભ્યહ દીર્ઘ ચ અભ્યાસસ્યથી સન પ્રત્યે લાગશે અને કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે તની લશકવ તદ્વિતથી ઇત્સંજ્ઞા થશે અને સન્મા નની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે સન પ્રત્યે પરમ હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા દાન દાન હલાદિહી શેષહથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થતા દાદાન સમા પણ અ રહેલો છે અને પાથ વિક્રમ પ્રત્યયનો અ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા સ રહે છે એટલે દાદાન અને સ રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમા સ સંન્યત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમા સ માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્યથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમાસ નશ્ય અપદાંતસ્ય જલીથી
નાનો અનુસ્વાર થતા દિદાંત લુંગ લંગ લુંગ ક્ષરુદાથી અટનો આગમ થતા અદિદાંત અંગ બની ગયું ઉત્તમ પુરુષ સર દ્વિવચન બહુવચન સાથે લઉં કે એક જ હા નવા મૂર્તિયામાં ખરા કોઈ કરી આપવા વાળા નવા મિત્રોમાંથી છે કોઈ હિંમત તો બાકી રાખીએ નહીં તો બનાવી દઈએ કે બને બને હા અમારાથી થાય તો ટ્રાય કરું છેલ્લો આપણે ગોવિંદ હા સાહેબ ઓકે તો પછી એક જ બનાવીએ છીએ હા પીના એક જ રાખો હા ઉત્તમ પુરુષ દ્વિવચનો પ્રત્યય છે વહી વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહે છે પરંતુ અદંત અંગ છે અને પરમા યય પ્રત્યાહારમાંનો વ છે એટલે અતો દીર્ઘો યય થી અદંત અંગમાં દીર્ઘ આદેશ થશે એટલે અદિદાંશા વહી અદિતા અદિદાંશા વહી બરાબર છે ગોવિંદ અદિદાંશા વહી અમે બે ગઈ કાલે અનુકૂળ થતા હતા બરાબર છે તો અહીંયા એક સૂત્ર ઉમેરાય છે અને એ જે અદંત અંગ છે એટલે કે સમાં રહેલો અ છે એ અદંત અંગ છે તો એનો દીર્ઘ થઈ જાય છે એટલે સા થઈ જાય છે કેમ સા થઈ ગયો તો કે અહીંયા વલ પ્રત્યાહારમાંનો અતો દીર્ઘો યય વર્ણમાંનો છે અતો દીર્ઘો યય વર્ણમાંનો વ છે એટલા માટે અંગ જે છે એ આકારાંત થઈ જાય છે એટલે સા થઈ જાય છે એવું ને એવું બહુવચનમાં પણ થશે હું મદદ કરીશ ગોવિંદ એટલે ગભરાતો નહીં બધા તારી મદદમાં છે તો ધાતુ છે આપણો દા ન આખો છે અનુનાસિક છે અને સ્વરિત છે હા ગોવિંદ હા સાહેબ ઉપદેશ ઉપદેશ જન આપણે સન પ્રત્યય લગાવીએ છીએ સન અનુવૃત્તિ છે બરાબર છે અને કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય સપ બરાબર છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દ હવે પની સંજ્ઞા અને નની સંજ્ઞા અલંત્ય સૂત્રથી તસ્ય લોપ દર્શનમ લોપ અને સ જે છે એ લશક્વ તદ્દિતે સૂત્રથી સ નો લોપ થઈ ગયો તસ્ય લોપ દર્શન લોપ બચ્યો સ અને આ બાજુ અ બરાબર છે હવે સંજ્ઞો સૂત્રથી અન્યંગો સૂત્રથી દીતો કરીએ છીએ એટલે દાન 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 કરી દઈએ છીએ સંયંગો સૂત્ર થી બરાબર છે પેલા અતો ગુણે થી આ અ જે છે એ સમા ભળી જતા સજ રહેશે બરાબર છે અને હવે અહીંયા દાન દાનમાં પૂર્વ અભ્યાસમાં રહેલ હલાદી શેષ હતી હલાદી શેષ એટલે એક બાકી રાખી આ બધા બાકીના હલ નો લોપ કરીએ એટલે આ ન જતો રહેશે એટલે બની જશે દાન બરાબર છે હવે નાનકડું સૂત્ર છે આને રસો બનાવી દેવાનો છે દાને રસ્વ સૂત્ર થી દ દાન અને પરમા સ પરમા છ બરાબર છે સંજ્ઞો સૂત્ર થી સંન્યતા સૂત્ર થી આનો ઈ કરી દઈશું એટલે બની જશે દી દાન દાન પરમા સ અને લુઅંગ લઅંગ ટુઅંગ ષડુદાંત અટનો આગમ એટલે અદિદાંશર બની ગયું અને પ્રત્યય છે બહુવચન મધ્યમ પુરુષનો મહી અંગ
આવો મહી અંગ આ અંગ છે અને મહી અંગમાં અંગ જે છે એ હલંત છે અને હલંત હોવાને કારણે હલંત્યમ સૂત્રથી આની ઈત સંજ્ઞા કરી દઈશું તસ્ય લોપ આદર્શન લોપ લોપ થઈ ગયો અને બચી જાય છે મહી આટલું મહી રહી જાય છે હવે મહી જોડી દેવાનું છે પણ જોડતા પહેલા આ અદંત અંગ છે સ અને આ બાજુ મ છે એ અતો દીર્ઘો યહી માનો મ રહેલો છે એટલે સ ને દીર્ઘ કરી દઈશું એટલે સા થઈ જશે અને પછી જોડી દઈએ છીએ એટલે બની જાય છે બરાબર છે અદિદાંસા મહી સરસ ગોવિંદ પહેલી વાર શરૂઆત કરી છે હિંમત કરીને અને હવે એ ગાડી પાટા પર આવી ગઈ છે એટલે હવે રોકાશે નહીં એટલે હવે તારો વારો કાયમ માટે આવશે ધ્યાન રાખજો બરાબર ઓકે તો અદિદાંસા મહી વયમ અદિદાંસા મહી અમે બધા ગઈકાલે અનુકૂળ થતા હતા આવો અર્થ થશે તો નવે નવ પ્રત્યયો આપણે બનાવી દીધા એક વાર યાદ કરી લઈએ પ્રથમ પુરુષ એક વચન સહ અદિદાંસત દ્વિવચન તૌ અદિદાંસે તામ બહુવચન તે અદિદાંસંત મધ્યમ પુરુષ એક વચન ત્વમ અદિદાંસથાઃ દ્વિવચન યુવામ અદિદાંસેથામ બહુવચન યુયમ અદિદાંસધ્વમ ઉત્તમ પુરુષ એક વચન અહમ અદિદાંસે દ્વિવચન આવામ અદિદાંસાવહી બહુવચન વયમ અદિદાંસામહી આવી રીતે થશે અદિદાંસત અદિદાંસેતામ અદિદાંસંત અદિદાંસથાઃ અદિદાંસેથામ અદિદાંસધ્વમ અદિદાંસે અદિદાંસાવહી અદિદાંસામહી જીભને ખાસી તકલીફ પડે એવું છે બોલવામાં એટલે આપોઆપ યોગાસન થઈ જશે સવારમાં ઉઠીને કરવાની જરૂર નહીં અને પેલું ભસ્તી કે શું છે લોમ પ્રાણાયામ ને અનુલોમ ને વિલોમ બધું થઈ જશે આટલું બોલવાથી તો એકવાર રિપીટ કરી લઈએ શરૂઆત કરીએ બિનલ અદિદાન સત અદિદાન સેતામ અદિદાન સંત અદિદાન સથાહ અદિદાન સેથામ અદિદાન સદ્વમ અદિદાન સે અદિદાન સાવહી અદિદાન સામહી બરાબર છે નિકેતા અદિદાન સત અદિદાન સેતામ અદિદાન સંત અદિદાન સથાહ અદિદાન સેથામ અદિદાન સદ્વમ અદિદાન સે અદિદાન સાવહી અદિદાન સામહી બરાબર ભવતિ સહ અદિદાંસત તૌ અદિદાંસેતામ તે અદિદાંસંત ત્વમ અદિદાંસથાઃ યુયમ અદિદાંસધ્વમ અહમ અદિદાંસે અદિદાંસધ્વ અરે છે અદિદાંસે બરાબર છે અહમ અદિદાંસે આવામ અદિદાંસાવહી વયમ અદિદાંસામહી અદિદાંસામહી બરાબર છે ગોસાઈ પરેશ શર્માવાની જરૂર નથી તમારો પરિચય મેં મેળવી લીધો છે હું પૂછીશ નહીં પણ શરમાવાની જરૂર નથી ક્લાસ ભરવાની જરૂર છે પરિચય પછી કરીશું હા જીગીસા જી સર હા સહ અદિદાન સત તૌ અદિદાન સીતામ તે અદિદાન સંત ત્વમ અદિદાન સથાહ યુવામ અદિદાન સીતામ યુયમ અદિદાન સદ્વમ અહમ અદિદાન સે આવામ અદિદાન સાવહી વયમ અદિદાન સામહી બરાબર છે જી
હા એટલે પરેશ ખાલી ક્લાસ ભરવાની જરૂર છે હું પૂછીશ નહીં જ્યાં સુધી તમે હા નહીં પાડો પછી જ હું પૂછીશ ત્યાં સુધી નહીં પૂછું એટલે કોઈ ચિંતા નહીં નરેશ કુમાર હા સાહેબ અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહી અધિદાન સા મહી બરાબર છે ગોવિંદ હા સાહેબ અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સાવહી અધિદાન સામહી બરાબર છે જરા સહેજ કહી દઉં ગોવિંદ જે છે બહુ પાછળથી જોડાયો છે પણ ખૂબ ઝડપથી અને ગ્રહણ કરી લીધું છે એને સૂત્રોનો અર્થ હજી ખ્યાલ નહીં આવે સૂત્રો કયા છે એ નહીં ખ્યાલ આવ્યો પણ એને આ રિપીટ થવા વારંવાર રિપીટ થવાથી જ એને ખ્યાલ આવવા માંડ્યો કે આનું આ થાય છે અને આ સૂત્રો છે કર્માભાઈ અધિદાન સત અધિદાન સતામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહી અધિદાન સા મહી બરાબર છે આયા અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહી અધિદાન સા મહી બરાબર જીગીસા આવી ગઈ છે કે બાકી છે જી સર હું બોલી ઓકે વાંધો નહીં પીના હા સર અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહે અધિદાન સા વહી અને અધિદાન સા મહી બરાબર છે રવિન્દ્ર હા સર અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહી અધિદાન સા મહી બરાબર છે મિત્રો આમાં જે રવિન્દ્ર છે અને ભગોરા ગોવિંદ છે એ બંને એમએસ સેમ ટુ માં છે એટલે કે અહીંયા તમારી બધી લાયકાતોમાં ઓછી લાયકાત વાળા બે મિત્રો છે પણ એ આપણી સાથે થઈ ગયા છે અને સાથે રહેશે રમેશ અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સથા અધિદાન સેથામ અધિદાન સદ્વમ બરાબર છે પ્રભુભાઈ અરે ભૂરાભાઈ ભૂરાભાઈ આજે પ્રોબ્લેમ છે દાઢમાં દવા ભરીને બેઠો અચ્છા એટલે હીરી મેં દાદી ટ્યુબ લગાવીને હું સાંભળું છું બરાબર કોણ ભૂરાભાઈ તો પ્રભુ પછી કોણ છે ભૂરાભાઈ પછી પ્રભુદાસ પ્રભુદાસ બોલીને કહો તમારી રીતે સર હું આજે લખી નહીં શક્યો બે દિવસ પછી તૈયાર થઈ જઈશ મારે તૈયાર ચાલુ છે વાંધો નહીં મારે બાકી છે કોણ અચ્છા જગદીશભાઈ જી બરાબર અધિદાન સત અધિદાન સે તામ અધિદાન સંત અધિદાન સથાહા અધિદાન સે અધિદાન સે થામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહી અધિદાન સા મહી બરાબર છે હવે કોઈ નહીં ને હોય તો કેજો પાછા અચ્છા સાહેબ હું બાકી છું પિયર પરમાર હા 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 બરાબર બરાબર બોલો સર બોલો બોલો હા અધિદાન સત અધિદાન સેતામ અધિદાન સંત અધિદાન સ્થાહા અધિદાન સેથામ અધિદાન સદ્વમ અધિદાન સે અધિદાન સા વહી અધિદાન સા મહી પ્રથમ પુરુષ બરાબર છે સર હા પ્રથમ પુરુષ બહુવચન એકવાર બોલી જાઓ પ્રથમ પુરુષ બહુવચન ત્રીજો પુરુષ હા હા
અદિદાન સંત એમાં ત અંતે જે છે એને આખો અ નાખી દો એમાં ત માં અ આખો નાખી દો પાર આપો અદિદાન સંત અદિદાન સંત અદિદાન સંત બરાબર છે એટલે તમા હા ત ઉમેરવાનો એટલે એને હલંત કરી દઈએ તો અર્થ બદલાઈ જાય એટલે અદિદાન સંત બરાબર છે ઓકે ક્લિયર બરાબર છે હા ઓકે સર બરાબર છે તો આ રીતે આપણે લંગ લકાર યસ્તન ભૂતકાળ આત્મને પદના રૂપ સિદ્ધ કરી લીધા છે દાન ધાતુને હું એટલા માટે બોલાડું છું દરેકને કે આપણો હેતુ માત્ર એમને એમ ચાલી જવાનો અર્થ નથી સાથે સાથે ઉચ્ચારણ કેવું થાય છે ક્યાં ભૂલ થાય છે એટલે એને આપણે સુધારવા માટે એટલે કે જાણવા માટે જ્ઞાન મેળવવા માટે વિજ્ઞાન લેવા માટે આપણે આ કરી રહ્યા છીએ નહીં કે કોઈ અભ્યાસક્રમ કે સિલેબસ પૂરો કરવા માટે સારી રીતે આપણે સિદ્ધ કરીએ એટલે કે પચાવીએ એના માટે આપણે બિલકુલ શાંતિથી જઈએ છીએ એટલે દરેકને હું બોલાડું છું ઓકે તો અહીંયા લંગ લકાર પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબરે આવે છે લોટ લકાર આવશે લોટ લકારનો અર્થ લોટ છે આવું સૂત્ર આવે છે એનો અર્થ એ કરે છે કે લોટ એટલે આજ્ઞાર્થ ખાવાનો લોટ રોટલી બનાવવાનો નહીં આજ્ઞાર્થ એટલે ત્રીજા નંબરે છે આપણે ચાર જ લકાર લઈએ છીએ દસ માંથી કે બાર માંથી લકાર કુલ બાર છે કેમ બાર છે તો કે લેટ લકાર વૈદિક છે એના બે પ્રકાર પડે છે સાથે સાથે લિંગ લકાર એ આશીર્લિંગ અને વિધિલિંગ એમાં વિધિલિંગ આપણે આમાં આવી જાય છે એટલે એમ કરીને કુલ બાર લકાર થાય છે ગણતરી કરીએ ત્યારે અકારાદિક્રમમાં છે અકારાદિક્રમમાં એટલે કે માહેશ્વર સૂત્ર પ્રમાણે છે માહેશ્વર સૂત્ર પ્રમાણે એટલે કે પહેલું સૂત્ર છે ચૌદ સૂત્રોમાંનું પહેલું અ ઈઉણ છે અ ઈઉણ એટલે એમાં ત્રણ વર્ણો છે અ છે ઈ છે અને ઉ છે તો એ રીતે લકારના નામકરણ કર્યા છે નામકરણ કહું છું હું પ્રક્રિયા નહીં કહેતો તો નામકરણની અંદર શું કરીશું તો કે અ છે તો લ લઠ પાછળ ટ માં અરે લકારમાં કેટલાકની પાછળ ટ આવે છે લની પાછળ ટ આવે છે કેટલાકની પાછળ લની પાછળ અંગ આવે છે એટલે લઠ પછી ઈ આવે છે એટલે લીઠ લમાં અ ઈ ઉ આ રીતે ઉમેરતા જવાનું એ નામકરણ થયા લઠ લીઠ લૂટ લૂટ લેટ લોટ આ રીતે છ થઈ ગયા અને એ જ રીતે ફરી પાછા અકારથી આવો અંગ માટે એટલે લંગ લિંગ લુંગ આ રીતે લુંગ એમાં ચાર છે એટલે છ ચાર દસ અને એમાં પેલા લેટ ના બે પ્રકાર અને લિંગ ના બે અરે વિધિલિંગ લિંગ ના બે પ્રકાર એટલે બાર થઈ જાય છે એ નામકરણ માત્ર છે પણ એ બાર માંથી આપણે ચાર શરૂઆતના જે છે ચાર શરૂઆતના એટલે વચ્ચેથી કૂદી પડીએ છીએ સળંગક્રમમાં અકારાદિક્રમ નથી રાખતા કેમ તો કે પ્રક્રિયાક્રમ આપણે સરખી રાખીએ છીએ નહીં તો ક્રમમાં એટલે નામકરણમાં જોવા જઈશું તો લટ પછી લીટ આવે છે પણ લટ અને લીટ આ બંનેના પ્રત્યયોમાં આભ જમીનનું અંતર છે એટલે કે લીટના પ્રત્યય ટોટલી બદલાઈ જ જાય છે એ તિપ તસ્થી સિપ થસ્થ મિપવસ્મસ નથી રહેતા કે ત આતામ જ થાસ આતામ ધમ ઈટ વહી મહિયંગ આવા આત્મને પદના અને પરસ્મય પદના પ્રત્યયો ત્યાં નથી રહેતા ત્યાં પ્રત્યયો જ બદલાઈ જાય છે એટલે આપણે તરત લટને લઈને લીટ બીજા નંબરને લેતા નહીં પણ જે સરખા સરખા પ્રત્યયો છે એને આપણે સૌથી પહેલા સિદ્ધ કરી લઈએ છીએ અને બાકીના સરખા સરખા હશે એવા બે ગ્રુપ પડે છે બે ગ્રુપ એટલે એક ગ્રુપનું નામ આપીએ છીએ સાર્વધાતુક તિયંગ પ્રત્યય પહેલા ગ્રુપનું નામ આપીએ છીએ સાર્વધાતુક તિયંગ પ્રત્યય અને બીજા ગ્રુપનું નામ આપીએ છીએ આર્ધ ધાતુ તિયંગ પ્રત્યય પ્રત્યય એના એ જ છે તિયંગ એટલે 9 2 18 પણ એક તિયંગને સાર્વધાતુક પ્રત્યય કહીશું અને બીજા તિયંગ ગ્રુપને આર્ધ ધાતુક પ્રત્યય કહીશું કેમ આવું થઈ જાય છે તો સાર્વધાતુકની વ્યાખ્યા છે જૂના મિત્રો બધા જાણે છે સાર્વધાતુકની વ્યાખ્યા છે તિયંગસિત સાર્વધાતુક તિયંગસિત સાર્વધાતુકમ એટલે તિયંગ 9 2 18 પ્રત્યયો પ્લસ સની ઈત સંજ્ઞા થતી હોય એને સિત કહેવાય કની થતી હોય તો કિત કહેવાય ગની થતી હોય તો ગીત કહેવાય વગેરે
અંગની થતી હોય તો કિત તો એમ સની સરધા તિયંગ સિત સરધાતુકમ તિયંગ નવેદ 18 પ્રત્યય અને સની ઇત્સંજ્ઞા થાય એવા પ્રત્યયોને આપણે સરધાતુક કહીએ છીએ અને જ્યાં સની ઇત્સંજ્ઞા થતી નથી એને આર્ધાતુક કહીએ છીએ સાથે તિયંગને સમાવી લઈએ છીએ કેમ તો કે આ રીતે પહેલા ચાર એટલે અકારાધિક્રમમાં નથી પહેલો લટ છે પછી લંગ છે બીજો ત્રીજો લોટ છે અને ચોથો વિધિલિંગ છે આ ક્રમ છે આપણો એવું જ ગણ જે છે 10 ગણ એ 10 ગણમાં પણ પહેલો બીજો ત્રીજો ચોથો અને છેક 10માં સુધી ક્રમમાં નથી જતા આપણે પણ એ ક્રમને આપણે પ્રક્રિયાના ક્રમમાં જઈએ છે પ્રક્રિયાના ક્રમમાં એટલે કે ત્યાં પણ બે જૂથ પડે છે બે વિભાગ પડે છે એમાં પહેલો જૂથ છે પહેલો ભાગ જે છે એને અદંત અંગ કહીશું અને બીજા ગ્રુપને અનદંત અંગ કહીશું અદંત અંગ એટલે શું કે જ્યારે અંગ બનાવીએ છીએ ત્યારે પાછળ અ આવીને ઊભો રહે છે જેમ કે આપણે દિદાંસ સમા રહેલો અ છે એવા ચાર ગણના ધાતુઓ છે ચાર ગણના એટલે ભવાદિગણ પ્રથમ ગણના ચોથો દિવાદિગણ છઠ્ઠો તુદાદિગણ અને દસમો ચુરાદિગણ આ ચાર ગણના ધાતુઓને ચાર ગણના ધાતુઓને અદંત અંગ છેલ્લે અર આવીને ઉભો રહે છે બાકીના છ ગણ જે આટલા બચી ગયા એ મેં એક બે ત્રણ એવું નથી બોલ્યો પણ એક ચાર છ દસ એ પ્રથમ ગણનો સમૂહ છે અને બાકીના જે વધ્યા છ એ બીજા ગણનો સમૂહ છે પ્રથમ ગણના સમૂહને આપણે પહેલા લઈ લઈએ છીએ અને બીજા ગણના સમૂહ અદંત અંગ છે અનદંત અંગ છે એને પછી લઈશું એટલે આપણો જે ક્રમ છે એ સરળતાથી કઠિનતા તરફ જવાનો રસ્તો છે પહેલા સરળતાથી પચી શકે અને પછી આપણે કઠિનને પચાવી શકીએ આવું આપણે મિક્સ કરતા નથી જેમ પદ્ધતિસર એક પછી આના પછી આ આવે લકારમાં પણ એવું જ છે કે લટ લકારને આપણે લઈ લીધા પ્રત્યયો પછી સીધા એને લઈને આગળ ચાલવાનું છે અને લંગમાં પહોંચીએ છીએ લંગને લઈને લંગના પ્રત્યયોને આગળ લઈને લોટમાં કામ કરીએ છીએ એટલે લોટો લંગવત આવું સૂત્ર આવે છે આદેશ આપે છે કેમ લોટો લંગવત કહે છે તો કે લોટ લકારના પ્રત્યયો જે છે એ લંગ લકારના જેવા જ થાય છે જ્યાં સુધી લંગ લકાર નહીં જોઈએ ત્યાં સુધી લોટ જોવાય નહીં લોટ બીજા નંબરે લેવાય નહીં એટલે આપણે ક્રમ જે છે એ ક્રમ બિલકુલ આપણે સાચવી રહ્યા છીએ આમ આડો અવળો લાગશે પણ છતાં ક્રમ બિલકુલ સાચવીએ છીએ એ જ રીતે અષ્ટાધ્યાયીને પણ પહેલો અધ્યાય બીજો ત્રીજો ચોથો અને આઠમા અધ્યાય સુધી જઈએ છીએ કોઈ પણ એક રૂપને સિદ્ધ કરીએ છીએ એક પદને સિદ્ધ કરીએ છીએ તો ઘણીવાર પહેલામાં જતા રહીએ ઘણીવાર બીજામાં જતા રહીએ ઘણીવાર ત્રીજામાં ચોથામાં પાંચમામાં અને ઘણીવાર સાતમામાં અને આઠમામાં જતા રહીએ છીએ આ આપણી એક યુક્તિ છે અથવા તો પાણીનીનું આ મેઇન કાર્ય છે યુક્તિ છે છતાં ક્રમ સચવાય છે આપણે અષ્ટાધ્યાયના સૂત્રોને એક બે ત્રણ ચાર પાંચ એ રીતે નથી જતા પણ છતાં ક્રમ સાચવી રાખ્યો છે એ આપણી મોટા મોટી વિશેષતા છે મહાનતા છે અને એ બીજા કોઈ ગ્રંથોમાં નથી અને પરિણામે જ આ આપણી સંસ્કૃત ભાષા એ દરેક ભાષાની જનની છે દેવભાષા તો છે પણ સાથે સાથે જનની છે અને આવી વિશેષતા માત્ર આ એક જ ગ્રંથને જોશો તો બાકી બધા જ ગ્રંથ બધી જ ભાષાઓ બધું જ સંસ્કૃતના ગમે એટલું સાહિત્ય હોય એ બધું પચાવી શકશું આટલું અષ્ટાધ્યાય જ પૂરતું નથી પછી ઉણાદિએ છે અને એ પછી નિરુક્તમાં કયા પ્રમાણે નિરુક્તના વેદના શબ્દો કેટલાક એવા છે પ્રત્યક્ષ પરોક્ષ ને અતિ પરોક્ષ આ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ એટલે એ રીતે આ તમને સહેજ હાઇલાઇટ આપી દીધી કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે પરમાત્માને મેળવવા તરફ જઈ રહ્યા છે સિદ્ધ કરતા રહીએ તો સમય પણ થવા આવ્યો છે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે સર પહેલો એપિસોડ ઇન્સ્ટાગ્રામમાં મૂકજો મળતો નહીં તો હું તમને પર્સનલ મોકલી દઉં છું લિંક બરાબર છે સર મને નહીં મળ્યો ભુરાભાઈ બોલું મોકલી દઈશ બરાબર છે અથવા હું ટેલિગ્રામ ખરું તમારું દરેકનું ટેલિગ્રામમાં મૂકી દઈશ તો બધા જોઈ શકશે એની લિંક બરાબર હા સર તો ટેલિગ્રામમાં જોઈ લેજો આ પૂરું કરી એટલે તરત હું મૂકી દઈશ પહેલો એપિસોડ બરાબર છે એ રીતે એક બે ત્રણ એ રીતે મૂકતો રહીશ હા સાહેબ ખોલ્યું નહીં મારે બહુ ખોલ્યું
બાકી કોઈને પ્રવીણભાઈ બરાબર ચાલે છે? દાડનો પ્રોબ્લેમ હતો, થોડો લેટ જોડાયો તો સાહેબ 10 મિનિટ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, પણ સાચવો કારણ કે એ સમયે આપણે મોટા મોટી પરીક્ષા છે. એટલે આજે જ એવું થઈ ગયું? હા જી, કારણ કે સમય જે છે એ પાછો કદી આવતો નહીં, અને એટલે જ આપણે લકાર કરી રહ્યા છીએ, કાળ કરી રહ્યા છીએ, એને પચાવવાનું કરી રહ્યા છીએ, બાર લકાર ને. પ્રવીણભાઈ બરાબર છે? બરાબર છે. બસ તો જોડાયેલા રહેજો. હા ભલે સાહેબ, ચળકતા રહેવું હોય તો અગ્નિમાં. ઓકે ઓકે સર. હા તો તે જ રહેશે, નહીં તો જો બહાર નીકળી ગયા અગ્નિમાંથી તો પછી કોલસો જે કાળો કાળો દેખાય છે એવું આપણું થઈ જાય છે. સાહેબ એમાં શું છે, પરીક્ષાઓ ને બધું ચાલે છે ને અત્યારે, સુપરવિઝનો ને બધું, એટલે થોડા એમાં રોકાયેલા, છતાં સાહેબ ટાઈમ તમારી માટે કાઢીને શીખવા માટે આગળ વધીએ જ છીએ. એટલે આપણે સમય એવો રાખ્યો છે કે લગભગ 9-10 દરેકને મળી રહે, કોઈને ડિસ્ટર્બ ના કરીએ, બરાબર ને? ઓકે, તો હવે કોઈ હા પ્રશ્ન નહીં હોય તો આપણે મંગલ શ્લોક થી પૂર્ણ કરીએ છીએ. સદાશિવ સમારંભમ તથા પાણિની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી, અને કાલે 9 વાગે પાછા મળીએ છીએ, અને જ્યાંથી અટક્યા છે તે એટલે કે લોટ લકાર થી હવે શરૂઆત કરીશું આગળ. શુભરાત્રી. 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 સર એક પ્રશ્ન. બોલ બોલ બોલ. જ્યારે થશો તે પ્રમાણે આપણે ગોઠવીશું, પણ હજી એટલો બધો પ્રત્યુત્તર મને મળ્યો નથી એટલા માટે મોકૂફ છે. પણ જ્યારે ઉત્સાહ ધરાવશો બધા ત્યારે પછી મારો ઉત્સાહ વધે તે પ્રમાણે કરીશું. ઓકે, તો મળીએ. ઓકે. હા.